નમસ્કારી લાઈન્યુઝ માં આપનું સ્વાગત છે નાલંદા વિદ્યાલય ગોગંબાની ધોરણ ત્રણની વિદ્યાર્થીની આર્ચરીમાં બ્રોન્જ મેડલ મેળવી અને શાળાનું નામ રોશન કર્યું છે ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી બંસી પટેલે અંડર નાઇન કેટેગરીમાં આર્ચરી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્યકક્ષાએ બોન્જ મેડલ મેળવી અને શાળાનું નામ રોશન કર્યું હતું ત્યારે શાળા પરિવાર દ્વારા આ બાળકીનું હાર પહેરાવી સન્માન કર્યું હતું આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને આચાર્ય નેહલબેન જોશી તથા પંચમહાલ જિલ્લા બજરંગ દલના ધવલભાઈ પંડિત પણ ખાસ હાજર રહી અને બાળકીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આગામી જાન્યુઆરી માસમાં બંસી નેશનલ લેવલે યોજાનારી અન્ડર નાઇન કેટેગરીની આર્ચરી સ્પર્ધામાં આંધ્રપ્રદેશ ખાતે ગુજરાત વતી રમવા માટે જશે અને આ પ્રસંગે સૌએ શાળા પરિવારે ખૂબ જ ખુશી વ્યક્ત કરી અને તેનું સન્માન કર્યું હતું શું નામ છે બેટા તમારું બંસી શું નામ છે બંસી બંસી કયા ધોરણમાં ભણો છો ત્રીજામાં અને કઈ સ્કૂલમાં ભણો છો નાલંદા વિદ્યાલય ગગંબા તમે શેમાં જીતીને આવ્યા છો હમણાં કઈ સ્પર્ધામાં આર્ચરી તો આર્ચરી એટલે કે તીરંદાજી એ રમવાનું તમને કોણે શીખવાડ્યું મમ્મીએ મમ્મી શું કરે છે સ્કૂલમાં છે તો મમ્મી તમને આ ધનુષ્ય બાણ શીખવાડ્યું હતું આર્ચરી હા કે રોજ કેટલા વખત આનો પ્રેક્ટિસ કરો છો બે કલાક બે કલાક હવે પછી શું કરવાનું છે આગળના સમયમાં નેશનલ રમશો અને નાલંદા વિદ્યાલય માટે અને ભારત દેશ માટે શું કહેશો શું કરવાનું છે દેશ માટે નામ રોશન કરવાનું છે હા આપણી સાથે શાળાના આચાર્ય નેહલબેન પણ જોડાઈ રહ્યા છે નેહલબેન આપની શાળા આમ તો વિવિધ વિવિધ ક્ષેત્રની અંદર સારી કામગીરી કરી રહી છે અને શાળા શાળાના જે બાળકો છે એની અંદર છુપાયેલી જે પ્રતિભા છે એને આગળ લાવવાનું એને એક પ્લેટફોર્મ પૂરી પાડી રહ્યા છો શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓમાં પણ નાલંદા વિદ્યાલય ખૂબ અગ્રેસર રહી છે અને આજે આપણી શાળાની એક વિદ્યાર્થીની જે ખૂબ જ નાની ઉંમર કહેવાય આઈ થિંક લગભગ ગુજરાતમાં જોવા જઈએ તો આ એક સિદ્ધિ અનેરી કહેવાય કે નવ વર્ષની છોકરી આજે રાજ્ય કક્ષાએ નામ રોશન કર્યું છે કેવી લાગણી અનુભવો છો અમને અને અમારા સ્ટાફને બધાને ખૂબ જ આનંદનો અનુભવ થાય છે અને આટલી નાની ઉંમરે એણે અચીવ કર્યું તો કદાચ આ સ્કૂલની પહેલી સિદ્ધિ એવી છે કે જે આટલી નાની એજ ઉપર એણે આ સ્ટેજ રાજ્યકક્ષા ઉપર જીતી છે એટલે ખૂબ જ આનંદ અમને થાય છે આપણા જે આ પંચમહાલ વિસ્તાર છે ને એમાં પણ ઘોઘંબા તાલુકો એ બેકવર્ડ એરિયા છે ટ્રાઇબલ એરિયા છે ને એમાંથી ઘણા બધા આર્ચરી એટલે અહીંયાનું એક પરંપરાગત હથિયાર કહી શકાય અને આમ તો પોતાની સ્વરક્ષા માટે આદિવાસી સમાજ એ આ જે તીર કામઠા છે એનો ઉપયોગ કરતા હોય છે અને આપણે ત્યાંથી પ્રેમીલા બારિયા અને અમિતા રાઠવા એ નેશનલ કક્ષાએ નામ રોશન કરી ચૂક્યા છે તો આવનારું ત્રીજું નામ આ દિશાનું બનાવવા માટે આપના તરફથી કેવું યોગદાન રહેશે અમે જ્યાં એને જરૂર હશે એ પ્રમાણે પૂરેપૂરો સાથ અને સહકાર આપીશું જ્યાં એ અટકશે જ્યાં એને માર્ગદર્શનની જરૂર પડશે અથવા તો ભવિષ્યમાં એને વધારે કોઈ પ્રેક્ટિસની જરૂર હશે તે પ્રમાણે સ્કૂલ તરફથી પૂરેપૂરો સપોર્ટ રહેશે